अस्सलाम वालेकुम। फेज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागर वार्ड सूरत में भणती विद्यार्थिनियों तमारू धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण 2 माहितीनु निरूपण शीखवामां स्वागत छे। हवे विद्यार्थी मित्रों, तमारे आजे माहितीना निरूपणनी अंदर कोष्टक रचनानो बीजो दाखलो जोवाना छे। कोष्टक रचना आपणे 1 जोई गया छे। आजे आपणे स्वाध्याय 2.2 नी अंदर बीजो दाखलो जोईए। तमने पेला दाखलामां मजा आवी हशे। तमारे जे कोयडाओ तमे उकेलो छो एवा ज आ कोयडाओ जेवा दाखलाओ छे, एटले तमने मजा आवशे। मात्र थोड़ी गणतरी करवानी आवे छे, ए गणतरी आपणे करी लेवानी छे। पहला रकम वाँचीए, गुणधर्म करिए, ए गुणधर्म अनुसार आपणे कोष्टक बनावीए एटले के टेबल बनावीए। त्यार पछी एनुं शीर्षक लखीए अने आपणे दाखलानी शरूआत करीए। तो विद्यार्थी मित्रों, एक ऑफिसमां कुल 1600 कर्मचारीओ नौकरी करे छे। आ कर्मचारीओ पैकी पुरुषोनी संख्या जो, एक शब्द आवे छे पुरुष, कर्मचारीओ तो छे, पुरुषोनी संख्या स्त्रीओनी संख्या। हवे अहीं बे शब्द आव्या, पुरुष अने स्त्री, तो एक तो आपणने जाति अहीं ज मळी गया, जाति पुरुष अने स्त्री। हवे जुओ, संख्या करता कुल कर्मचारीओना 15% जेटली वधु छे। अपरिणित कर्मचारीओनी संख्या परिणित कर्मचारीओ, जो अपरिणित अने परिणित एटले शुं आव्यो, वैवाहिक दरज्जो। वैवाहिक दरज्जो, दरज्जो बे छे, परिणित अने अपरिणित, बे गुणधर्म निकली गया। हजू आगळ वाँचीए, कर्मचारीओनी संख्या करता 800 ओछी छे। अपरिणित स्त्रीओनी संख्या 195 छे। आ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો, બીજી કોઈ માહિતી નથી। તો આપણી પાસે જાતિ છે પુરુષ અને સ્ત્રી, અને વૈવાહિક દરજ્જો છે પરિણીત અને અપરિણીત, એટલે આ બે ગુણધર્મોના અનુસંધાનમાં આપણે એક કોષ્ટક બનાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુણધર્મ લખવા પડશે। ગુણધર્મમાં તમારે કર્મચારીઓની જાતિ, કર્મચારીઓનો વૈવાહિક દરજ્જો, આ બે લખીને તમારે કોષ્ટક બનાવવાનું છે। પહેલાં તો શીર્ષક તમે આપશો, એ શીર્ષક પરથી પછી તમે કોષ્ટક બનાવો। તો કોષ્ટકમાં તમે આ રીતે ખાના દોરશો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પુરુષ અને સ્ત્રી લખશો એ શું કહેવાશે, જાતિ। એટલે અહીં તમે લખી શકો કે જાતિ। આ શું થઈ ગયા, જાતિમાં બે ખાના, જાતિમાં બે ખાના, એક પુરુષ અને સ્ત્રી। જુઓ, પછી તમે અહીં લખી શકો વૈવાહિક દરજ્જો। તો વૈવાહિક દરજ્જોમાં પરિણીત અને અપરિણીત થઈ ગયું। જુઓ, તમારું કોષ્ટક રેડી થઈ ગયું, અને અહીં છેલ્લે કુલ, એ જ રીતે કુલમાં શું કે પરિણીત પુરુષ અને સ્ત્રી મળીને કુલ કેટલા થાય, અપરિણીત પુરુષ અને સ્ત્રી મળીને કુલ કેટલા થાય। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે નીચે પણ કુલ બનાવવું પડશે, કેમ કે નીચે પણ કુલ બનાવવું પડશે કે પુરુષ તમારા કુલ કેટલા અને સ્ત્રીઓ તમારી કુલ કેટલી, અને ટોટલ બનીને કર્મચારીઓ કેટલા, આ રીતે તમારે કોષ્ટક રેડી કરવું પડશે। તો ચાલો આપણે કોષ્ટક બનાવીએ અને શીર્ષક લખીએ। તો શીર્ષક તમે શું આપશો, તો અહીં કર્મચારીઓ કેટલા છે, 1600। 1600 કર્મચારીઓની જાતિ, કારણ કે પુરુષ અને સ્ત્રી છે એટલે જાતિ, અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક, બરાબર, બે ગુણધર્મ અનુસાર તમે લખી શકો। તો આપણે પહેલાં લખી દઈએ, જુઓ અહીં તમારું હેડિંગ આવી ગયું છે, 1600 કર્મચારીઓની જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક।
આપણે શીર્ષક આપી દીધું, આ કોષ્ટક આપણે બનાવી દીધું છે. જુઓ અહીં કોષ્ટક મેં તમને બતાવ્યું એ રીતે, ઉપર કુલ નીચે કુલ આ રીતે તમારું કોષ્ટક બની જશે. હવે આપણે રકમ વાંચતા જઈએ. જે રકમ આપણને બેઠા આંકડા આપ્યા છે એ લખી દેવાના, બાકીના એની અંદર સૂચના પ્રમાણે શોધવા પડશે. તો તમારી પાસે ટેક્સ્ટબુક છે જ, એ ટેક્સ્ટબુક તમારે ખુલ્લી રાખવાની છે. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. કુલ સ્ત્રી પુરુષ પરણિત અપરણિત બધા મળીને 1600, એટલે આપણે અહીં કેટલા લખી શકીએ, આ 1600. ત્યાર પછી તમે એની રકમ વાંચતા જજો. તમારી પાસે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક પ્રમાણે તમે રકમ વાંચશો તો આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો. હું અહીંથી મારી ટેક્સ્ટબુકમાં જોતી જાઉં છું. તે પછી આપ્યું છે, આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો આપણને આ આંકડો ખબર નથી, તો આ આંકડો શોધો. હમણાં ખાલી એક જ આંકડો છે, એ એક આંકડા પરથી આપણે શોધીએ. તો આપણે તે દિવસે રાઉન્ડ કરતા હતા કે જે આંકડો લખાઈ ગયો એને રાઉન્ડ કરી દેવ, એટલે આપણે રાઉન્ડ કરી દીધો. હવે આપણે આગળ વધીએ. તો જુઓ અહીં તમને આપ્યું છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓ, કુલ એટલે કેટલા, 1600, 1600ના 15% જેટલી વધુ છે. એટલે સ્ત્રીઓની સંખ્યા હોય, માનો કે સ્ત્રીઓની સંખ્યા 100 હોય પ્લસ 1600ના 15%, ખ્યાલ આવે છે. એટલે પુરુષોની સંખ્યા બરાબર શું હોઈ શકે, સ્ત્રીઓની સંખ્યા પણ અને પાછા કુલ સંખ્યાના 15%, એ બેનો સરવાળો. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે પુરુષોની સંખ્યા એક્સ અને સ્ત્રીઓની સંખ્યા કુલ કર્મચારીઓ 1600, એટલે 1600 ઓછા એક્સ. કુલ કર્મચારીઓમાં કોણ છે, પુરુષ અને સ્ત્રી. તો પુરુષ અને સ્ત્રી મળીને 1600 થાય છે. જો પુરુષ એક્સ હોય તો સ્ત્રીઓ 1600માંથી એક્સ બાદ કરી નાખીએ એટલા થઈ જાય. એટલે આ આપણને બે કોટેશન આપણે લઈ લીધા. હવે જે આપણને આપ્યું છે રકમમાં કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 1600 વધુ છે. સ્ત્રીઓની 9 હોય તેમની એના કરતાં 9 વત્તા જે આવે તે આ રીતે, તો પુરુષોની સંખ્યા એટલે સ્ત્રીઓની સંખ્યા તો ખરી જ, એમાં પાછો વધારો. કયો વધારો, તો કે 1600ના 15%. 1600ના 15% તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ, કેલ્ક્યુલેટર પર કરો 1600ના 15%. હવે આપણે કોટેશન મૂકી દઈએ, પુરુષોની સંખ્યા એટલે એક્સ અને સ્ત્રીઓની સંખ્યા 1600 ઓછા એક્સ. હવે વત્તા કરવાના છે તો એને કાઉન્સમાં લઈ લેશું, કારણ કે 1600ના 15% તમે કરશો તો 240 આવશે. 240 આવે એ તમારે. હવે સાદું રૂપ આપીએ, એક્સ બરાબર 1600 ઓછા એક્સ વત્તા 240. ચાલો જુઓ, આ એક્સ માઇનસ છે આ બાજુ લઈ આવીએ, એટલે શું થઈ જશે, 2x + x થઈ જશે. અને આ બાજુ 1600 તો છે જ, વત્તા 240, એટલે 2x = 1600 ને 240 નો સરવાળો કરીએ તો 1840. હવે એક્સને રહેવા દઈએ, 1840 તો છે જ, છેદમાં 2, કારણ કે આ ગુણાકારમાં છે ભાગાકારમાં જાય, માટે x = 920. આ તમારી પુરુષોની સંખ્યા મળી ગઈ. કોની મળી ગઈ, પુરુષોની સંખ્યા મળી ગઈ, કારણ કે પુરુષ એ એક્સ છે. x = 920 માટે પુરુષોની સંખ્યા કેટલી, 920. હવે આપણે સ્ત્રીઓની સંખ્યા શોધી શકીએ, તો એમનું શું છે, 1600 ઓછા એક્સ. તો 1600માંથી એક્સની જે વેલ્યુ આવી છે 920, એને શું કરવું પડે, બાદ. તો બાદ કરીએ આપણે તો 680 આવે, ખ્યાલ આવે છે. તો પુરુષોની સંખ્યા તમારી 920 અને સ્ત્રીઓની સંખ્યા 680. તમે એને ક્યાં લખી શકો છો, કોષ્ટકમાં લખી શકો. જુઓ પુરુષોની સંખ્યા તમારી 920 શોધી કાઢી અને સ્ત્રીઓની સંખ્યા તમે શોધી કાઢી 680. આપણી 3 રકમ આવી ગઈ છે. હવે આગળ વાંચીએ. તમારી પાસે રકમ છે જ,
છતાં પણ વાંચીએ, આપણે અહીં સુધી આવ્યા છીએ એ આપણે ટીક કરી દઈએ, આટલું આપણે વાંચી ગયા છીએ, આગળનું વાંચીએ. હવે અપરિણીત કર્મચારીઓની સંખ્યા, પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે, 800 ઓછી છે. હવે કુલ કર્મચારીઓ કેટલા? 1600. 1600માં પુરુષ અને સ્ત્રી તો આપણે શોધી કાઢ્યા, પણ એ 1600માં પરિણીત અને અપરિણીત સંખ્યા જુદી છે. પરિણીત સ્ત્રી પુરુષના અને અપરિણીત સ્ત્રી પુરુષ. તો 1600માં આપણને શું કીધું છે? કર્મચારીઓ કીધા છે કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. સેમ કોટેશન, માત્ર માઇનસ આવશે. સમજ પડે છે? ચાલો જુઓ, સેમ કોટેશન પરંતુ માઇનસ આવશે. હવે અહીં પાછા ધારીએ આપણે કે જે પરિણીત જ કર્મચારીઓ છે, પરિણીત કર્મચારીઓએ એક્સ અને અપરિણીત કર્મચારીઓ, તો કુલ કેટલા? 1600. 1600 ઓછા એક્સ, બરાબર છે? તો પરિણીત અપરિણીત કર્મચારીઓ પરિણીત કરતાં ઓછા છે. અપરિણીત કર્મચારીઓ બરાબર, આ પરિણીત તો ખરા જ, એના કરતાં એ શું છે? ઓછા છે. કેટલા ઓછા છે? તો 800 જેટલા ઓછા છે. કેટલા ઓછા છે? 800 જેટલા. ખ્યાલ આવે છે? પરિણીત કર્મચારીઓ કરતાં 800 ઓછા છે. તો અપરિણીત આપણે જોયું કેટલા? 1600 ઓછા એક્સ અને પરિણીત એક્સ ઓછા 800. હવે ખાલી સાઈડ ચેન્જ કરવાની છે આપણી. આપણો શું આવ્યું? 1600 ઓછા એક્સ બરાબર એક્સ ઓછા 800. હવે સાઈડ ચેન્જ કરીને ખાલી સાદું રૂપ આપો. અહીં આ એક્સ માઇનસ છે તો એને આ બાજુ લઈ જઈએ, અને આ 800 માઇનસ છે તો 1600ને રહેવા દઈએ એની જગ્યા પર. અહીં બરાબર બરાબર રહેવા દઈએ, આ એક્સ પણ રહેવા દઈએ. ફેરવીએ કોને? આ 800, એટલે આ બાજુ આવતા પ્લસ થઈ જશે. આ માઇનસ એક્સ છે એટલે આ બાજુ જતાં પ્લસ થઈ જશે. આ રીતે આપણે ફેરવી દઈએ, પછી તમે સાઈડ ચેન્જ કરી દેવાનું. જો નહીં સમજ પડે ડાયરેક્ટ તો 1600 વત્તા 800 કરો તો તમારા આવશે 2400 બરાબર એક્સ પ્લસ એક્સ એટલે 2x. હવે તમારે સાઈડ ચેન્જ કરવી હોય તો 2x ઇઝ ઇક્વલ ટુ 2400. હવે એક્સ બરાબર 2400 ભાગ્યા 2, તો કેટલા આવે? 2400 ભાગ્યા 2 એટલે તમારા મળી જાય 1200. 1200 મળે. અહીં આ એક્સ બરાબર આપણે શું ધર્યું છે? પરિણીત. એટલે પરિણીત આપણા કેટલા આવી ગયા? 1200. પરિણીત 1200 આવી ગયા. જુઓ, પરિણીત તમારા 1200 કર્મચારીઓ આવી ગયા. હવે અપરિણીતનું કોટેશન શું છે? અપરિણીત બરાબર 1600 ઓછા એક્સ, એટલે 1600 માઇનસ 1200 એટલે તમારા આવે 400. જુઓ, મળી ગયા. અપરિણીત એટલે અપરિણીત 400 અને પરિણીત 1200 આપણે કોષ્ટકમાં લખી દઈએ. તો જુઓ, અહીં આપણી પાસે પરિણીત 1200 અને અપરિણીત 400. જુઓ, આપણા 5 ખાના ભરાઈ ગયા છે. હવે આપણે આગળ રકમ વાંચીએ શું કીધું છે તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 800 ઓછી છે અહીં સુધી આપણે કરી નાખ્યું છે. આગળ અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 બેઠું કહી દીધું છે આપણને, એટલે અપરિણીતમાં મૂકી દઈએ 195. અપરિણીત અને પાછું સ્ત્રીનું ખાનું, અપરિણીત જોવાનું છે, અપરિણીત જોવાનું અને સ્ત્રીનું ખાનું કાં ભેગું થાય અહીં, તો 195 આપણને આપી દીધા. હવે આગળ વધીએ. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે આપણી પાસે બીજી કોઈ માહિતી નથી, હવે પ્લસ માઇનસ તમારે જાતે કરવાનું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં નીચેના 3 બ્લોક રેડી છે, કુલ બ્લોક બંને રેડી છે. હવે તમે અપરિણીતનું ખાનું જુઓ, 495 આ ખાનું ખાલી છે પુરુષવાળું. તો 400 ઓછા તમે 195 કરો તો તમને મળી જાય 205. 205 પુરુષ મળી જાય, મળી ગયા. હવે જુઓ, હવે આપણને પરિણીતમાં આડી કોલમ નથી જોઈ શકતા, પણ
ऊभी कॉलम में जुओ 920 कुल छे अने एमांथी अपरिणित पुरुषों 205 तो परिणित पुरुषों शोधवा होय तो 920 माइनस 205 करो तमे 205 करो तो तमारा 715 आवे। तमे 715 करी शको। आपणी पासे कई कई रकम हती आ शोधी काढ़ी आ शोधी काढ़ी अने आ शोधेली हती त्यार पछी आ 195 परथी आपणे 205 शोधी काढ़ी अने हवे 205 परथी 715 हवे आपणे आ त्रणनुं करवानुं छे तो 680 माइनस 485 करिए अरे 195 करिए तो 485 मळी जाए। खाली प्लस माइनस तमारे करवानो छे। विद्यार्थी मित्रों अहीं दाखलामां तमने समझ पड़ी ज गई हशे। आ गणतरी पण उतारवानी छे अने गूगल फॉर्म पण भरवानुं छे। ओके थैंक यू। नेक्स्ट पीरियड में आपणे मळीशुं त्यारे बीजो दाखलो शीखीशुं। खास ध्यान में राखजो खूब ज ईजी दाखला छे पूछाया ज छे एटले आ कोष्टक तमारे रेडी करवानुं ज छे। थैंक यू।